શ્રી રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસાથી રામદેવરા પેદલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોડાસાથી રામદેવરાની 39મી પેદલ યાત્રા છે, જેનું મહંત શ્રી ચંદુનાથજી યોગીએ જે સ્વર્ગવાસી થયા છે, આજે એમને 10 વર્ષ થયા છે અને 1985માં 35 માણસોને લઈને આ પેદલ યાત્રા અહીંથી લઈને નીકળ્યા હતા અને આજે યાત્રામાં જુદા જુદા વટવૃક્ષ જેવી થઈ ગઈ છે, જેમાં 500 કરતાં પણ વધુ પદયાત્રીઓ આજે મોડાસાથી જોડાયા છે. અંબાજી, ઈડર, શામળાજી, ખેડબ્રહ્મા આગળ પણ વધુ પદયાત્રીઓમાં જોડાશે અને આ સંઘ જ્યાં જ્યાં નીકળશે ત્યાં આગળ વ્યસન મુક્તિના કાર્યક્રમ કરે છે અને જનજાગૃતિ લાવે છે અને હિન્દુ અને સનાતન ધર્મની વાત કરીને સમાજમાં શિક્ષણ કેવી રીતે કરવું અને જે પણ મહિલાઓ છે એમના વિશે જાગૃતિ લાવી એ આ સંઘ જ્યાં જ્યાં રોકાય છે એની વાત કરવામાં આવે છે. જગ્યા જગ્યા સંઘનું સ્વાગત થાય છે, ભજન થાય છે અને ભાવ થાય છે અને આ સંઘ મોડાસાથી નીકળીને આજે 7 તારીખે નીકળશે અને 19 તારીખે પહોંચીને ત્યાં બાબાના દર્શન કરશે. આમાં 500 માણસો જોડાયા છે અને દરેક યાત્રીનો અમે આ સંઘ દ્વારા 2 લાખનો વીમો લેવામાં આવ્યો છે. અકસ્માત વીમો આ સંઘ દ્વારા બધાનો લેવામાં આવે છે. ચંદુભાઈ યોગીએ રણુજા એટલે કે રામદેવડા પદયાત્રા શરૂ કરેલી અને એ આજે એમના બંને સુપુત્રો જાળવી રાખી છે. 800 કિલોમીટરની આ પદયાત્રા એ આ વખતે 39મી છે. એટલે સૌપ્રથમ તો એમના આ બંને સુપુત્રોને આજે હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. સાથે સાથે આ એમની પદયાત્રા ખૂબ સુખદાયક, લાભદાયક નીવડે એવી પ્રભુ રામદેવજીને હું પ્રાર્થના કરું છું. રણુજા ખાતે રામદેવજીની આસ્થા અપાર છે. હું અવારનવાર રામદેવજીના દર્શન કરવા માટે રામદેવડા હું જાઉં છું એટલે સંપૂર્ણ મને આસ્થા છે.